बटाटानी वेफर बाफीने जे पाणी बची जाए तेने तमे शुं फेंकी दियो छो। हेलो फ्रेंड्स, तमारुं स्वागत छे मारा गन्नूज किचन गुजरातीमां। आजे आपणे बनावीशुं बचेला पाणीमां एकदम नवी रेसिपी अने एकदम आखा वर्ष सुधी स्टोर करी शकाय तेवी ચોખાના લોટની વેફર। આ વેફરને ફરફર પણ કહેવામાં આવે છે અને આ એકદમ વ્હાઈટ અને સોફ્ટ પણ બને છે। તો એ પાણીનો યુઝ કરી અને એકદમ સરળ રીતે આપણે આજ નવી વેફર બનાવીશું। તો ચાલો જોઈએ આ વેફરને કેવી રીતે બનાવી। અને આજ પાણીમાંથી મેં બટેટાની વેફર બનાવી અને બહાર કાઢી લીધેલી છે અને આજ વેફરમાં બચેલું પાણી છે એનો યુઝ કરીશું આપણે। તો આ 4 કપ પાણી છે અને મેં એને ગાળીને લીધેલું છે। એમાં જે વેફરના કટકા નીકળે એ આપણે દૂર કરી દેશું જેથી આપણે ચોખાની વેફર કરવામાં એ વચમાં ના આવે। હવે આપણે આ પાણીને સારી રીતે ગરમ થવા દેવાનું। આપણે જો વેફર કરતા હોય અને તરત જ એ પાણીનો યુઝ કરતા હોય તો એ એકદમ ગરમ જ હોય, પણ થોડી વાર રહીને એ પાણીનો યુઝ કરીએ તો ઠંડુ પડી ગયું હોય, તો એને આ રીતે સરસ રીતે ગરમ થવા દેવાનું। પાણી સરસ રીતે ગરમ થઈ જાય અને આમાં જો તમે નમક ઓછું નાખ્યું હોય તો નમક પણ નાખી દેવાનું અને આ રીતે વેલણ લેવાનું અને વેલણને આપણે તેલની મદદથી ગ્રીસ કરીને પાણીમાં આ રીતે સરસ રીતે ચલાવી લેવાનું। હવે આ પાણીને આપણે સરસ રીતે ગરમ થઈ જાય એટલે આમાં આપણે 500 ગ્રામ મેં ચોખાનો લોટ લીધો છે, લોટને મેં ચાળીને લીધો છે। તો હવે આપણે લોટને આ રીતે થોડો થોડો ઉમેરતા જશું અને વેલણ ફેરવતા જશું એટલે એ લોટ આપણો એકદમ સરસ સ્મૂથ બની જાય અને એનું ખીચું છે એમાં ગાંઠા ના પડે। તો આ રીતે આપણે સતત હલાવતા રહેવાનું અને આપણે ફેરવતા રહેવાનું, એ રીતે આપણે લોટ ઉમેરતા જશું અને ખીચું તૈયાર કરીશું। તો એમાં સરસ રીતે સ્મૂથ બેટર તૈયાર થઈ જશે। અહીંયા ટોટલ 4 કપ પાણી સામે મેં 2 કપ લોટ એટલે કે 500 ગ્રામ ચોખાનો લોટ લીધેલો છે। આ ચોખાના લોટની જગ્યાએ તમે મેંદાના લોટનો પણ યુઝ કરી શકો, પણ આમાં ચોખાના લોટથી આ ફરફર કે વેફર બહુ સરસ સોફ્ટ બને છે। તો આ રીતે બધો જ લોટ હું ઉમેરતી જઈશ અને મિક્સ કરતી જઈશ અને આપણે સતત આને ચલાવતા રહેવાનું છે, વચ્ચે છોડી નથી દેવાનું। અને આ ચોખાનું ખીચું બનાવતી વખતે આપણે આમાં એક પણ ઇન્ગ્રીડિયન્ટ ઉમેરવાના નથી। અહીંયા મેં કંઈ પણ ઉમેર્યું નથી, બાફતી વખતે જે નમક ઉમેર્યું તેમાં જ આપણે બનાવવાનું છે। તો આ રીતે આપણે સતત એને ચલાવતા રહેવાનું અને એકદમ સ્મૂથ ખીચું બનીને તૈયાર થઈ જાય ત્યાં સુધી આપણે બનાવવાનું। તો આપણે આને સતત 10 મિનિટ માટે આ રીતે ચલાવતા રહીશું અને એકદમ સ્મૂથ ખીચું તૈયાર કરીશું। તો તમે આની પાપડી બનાવતા હોય તો આટલું જ આપણે એને સ્મૂથ બનાવવાનું છે અને આમાંથી જો તમારે પાપડ બનાવવા હોય તો થોડું કઠણ રાખવાનું। હવે આપણું ખીચું તૈયાર થઈ ગયું છે, એને આપણે ઢાંકી દેવાનું અને 5 મિનિટ ગેસ ચાલુ રાખી અને એને થવા દેવાનું। 5 મિનિટ પછી ગેસને બંધ કરી દેવાનું। હવે 5 મિનિટ થઈ ગઈ છે, હવે હું ગેસને બંધ કરી દઈશ અને 10 મિનિટ માટે આપણે ગેસ ઉપર જ આ રીતે બંધ કરેલું રહેવા દેવાનું। 10 મિનિટ પછી આપણે આને નીચે લઈ લેવાનું અને મેં અહીંયા જે ચકરી લીધી છે તેના 2 સાઈડ છે એને ફોઇલથી પેક કરી દીધા છે। હવે 10 મિનિટ પછી આપણું ખીચું તૈયાર છે। હવે આપણે મશીનને તેલની મદદથી ગ્રીસ કરી લેશું અને મશીનમાં ભરી લેશું। મશીનમાં જેટલું ખીચું આવે એટલું આપણે ભરી દેશું અને ખીચું ભરતી સમયે આપણે ખીચું બહુ ગરમ હોય એટલે ધ્યાન રાખીને ભરવાનું। અને આ ખીચું ઠરી જાય પછી પણ આની સરસ ફરફર કે વેફર પડે છે, તો આને જો તમે એકલા હોય તો થોડું ઠંડુ થવા દેવાનું અને પછી એની વેફર બનાવવાની। હવે આપણે મશીનને બંધ કરી દેશું અને એક પ્લાસ્ટિક શીટ લેશું આ રીતે અને એમાં આ રીતે આપણે ફરફર કે વેફર પાડતા જઈશું। તો અહીંયા આપણે આ વેફરને તડકે જ પાડવાની છે ડાયરેક્ટ અને તડકા ઉપર આપણે 1 દિવસ સૂકવવા દેવાની, તો આ વેફર બહુ સરસ વ્હાઈટ બનશે। તો આ રીતે બધી જ વેફર બનાવીને તૈયાર કરીશું આપણે। અને આની જગ્યાએ તમે કોઈ નવી પેટર્નમાં બનાવવા ઈચ્છતા હોય તો પણ બનાવી શકો છો, અને આ વેફર વ્હાઈટ ના બનાવી હોય અને કલર પણ એડ કરવો હોય તો પણ તમે આમાં કરી શકો છો। તો અહીંયા મેં બધી જ
फरफर के वेफर पाड़ीने तैयार करी लीधी छे। हवे एक दिवस माटे हूँ अहींया तड़कामां सूकवी दईश। एक दिवस पछी आपणी वेफर एकदम सरस रीते सुकाई गई छे, एने आपणे एक डिशमां लई लेशुं आ रीते। અને મેં અહીંયા સૂકવી ત્યારે આમાં કચરું ના આવે એટલે એના માટે એકદમ પતલું ઉપર કપડું ઢાંકી દીધેલું હતું, તો પણ એ એક દિવસમાં સરસ સુકાઈ ગઈ। હવે હું તમને તળીને બતાવું, તો આપણે ગરમ તેલમાં થોડી પહેલાં નાખીને જોઈ લેશું। તેલ બરાબર ગરમ સરસ આવી ગયેલું છે, હવે બાકીની વેફર એડ કરી દેશું। તો તમે જોઈ શકો છો એકદમ સરસ વ્હાઈટ આપણી ચોખાની પાપડી બનીને તૈયાર થઈ ગઈ છે। એને આપણે કાઢી લઈશું અને હું તમને બીજી પણ એડ કરીને બતાવીશ। તો તમે જોઈ શકો છો બીજી પણ એકદમ સરસ વ્હાઈટ બનીને તૈયાર થઈ ગઈ છે। તો આપણી ચોખાની પાપડી વેફર કે ફરફર બનીને તૈયાર છે। તમે આને આખા વર્ષ માટે સ્ટોર કરી શકો છો। એને આપણે તોડીને જોઈએ તો એકદમ સોફ્ટ બની છે। તો આજની મારી આ ચોખાની પાપડી વેફર કે ફરફરની રેસીપી તમને પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, અને આવી જ નવી નવી રેસીપી માટે બેલ આઇકન બટનને જરૂર પ્રેસ કરજો અને આ ચોખાની વેફર એકવાર જરૂરથી તમે બનાવજો।